તેમજ સામાજિક સુરક્ષા પર ભાર મૂકવામાં આવે છે. મહિલાઓ તેમજ બાળકોના આરોગ્ય અને પોષણ પર વધુ ધ્યાન આપી 21મી સદીના સશક્ત ગુજરાતના નિર્માણની સાતત્યપૂર્ણ પત્રિકાને વધુ મજબૂત કરવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. ખેતી અને ખેડૂત કલ્યાણ સાથે આદિજાતિ વિસ્તારો અને સાગરકાંઠા વિસ્તારોના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કૌશલ્ય વિકાસ સાથે રોજગારીને નવી તકોનું સર્જન કરી યુવાધનને રાજ્યની વિકાસ યાત્રામાં જોડવાની અમારી નેમ છે. અમે ગુજરાતના દરેક નાગરિકના કલ્યાણ અને આર્થિક વિકાસ માટે કૃત સંકલ્પ છીએ અને આ સભાગૃહ મારફત હું સમગ્ર ગુજરાતના નિર્માણ અને ઉત્તરોત્તર વિકાસનો સંકલ્પ જાહેર કરું છું. જય જય કબીર ગુજરાત, જય જય કબીર ગુજરાત, જય હિન્દ. સન્માન્ય સભાગૃહની વિચારણા અર્થે હું આ અંદાજપત્ર રજૂ કરું છું. જય હિન્દ. દસ હજાર કરોડ રૂપિયા એ એજ્યુકેશન એક્સિલન્સ માટે એલોટ કર્યા છે ને પછી 12,484 કરોડ રૂપિયા એ હેલ્થ માટે એલોટ કર્યા છે. તો હેલ્થના એજ્યુકેશન એ કોર સેક્ટર છે ને આનું ધ્યાન રાખ્યો છે. ને પછી દરેક રાજ્યના દરેક ખૂણે ખૂણે મેં વિકાસના જે કામો છે એ નર્મદા યોજનાનો પાણીનો પ્રશ્ન હોય ને હેલ્થનો હોય, આદિવાસી એરિયામાં 5 નવી એમએસએમઈની પાર્ક સ્થાપના કરવાની હોય, પછી નવસારીમાં ટેક્સટાઇલ પાર્કની, પછી બાયોટેકનોલોજી ને પછી કૌશલ્ય યુનિવર્સિટી, તો એ એક અભૂતપૂર્વ ને વિકાસલક્ષી બજેટ છે. આવકારે છે આજના બજેટને. આજનો બજેટ ખરેખર એક ખૂબ આનંદદાયક બજેટ છે. આપે પણ સૌએ નિહાળ્યું કે કોઈ પણ જાતના વેરા વધારા વગરનું બજેટ રજૂ કર્યું, કોઈ પણ ભારણ વધારે વગરનું બજેટ કર્યું છે, જેમાં ખાસ કરીને પેટ્રોલ ડીઝલમાં જે ઘટાડો કર્યો જેનાથી આજે ઔદ્યોગિકમાં વપરાતું ડીઝલ બીઝલમાં જે કાંઈ પણ ફાયદો થશે ઔદ્યોગિક સારી રીતે એનો આવકારદાયક છે. એવી જ રીતે જે બાકી લગભગ 1.25 લાખ ઘરમાં સોલાર પ્રોજેક્ટનો માટે સબસિડીનું જે જાહેરાત કરી જેનાથી વીજના લોકોને પણ ખૂબ સારી રીતે કરશે. અને આનંદની એ વાત છે કે કોઈ પણ જાતનો વધારો તો નહીં કર્યો અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીને જે કાંઈ કમલેશભાઈએ કીધું એમ જે મુશ્કેલીઓ વાપીની આજુબાજુની હતી એને લાઇન પાઇપલાઇન દરિયા થ્રુ જવાની એને પણ આજ બજેટમાં આવરી લેવાથી એનું કામ પણ સરળ બનશે એમ. અને વાપીની આજુબાજુ જે હોસ્પિટલોનું જે પણ કંઈ જાહેરાત કરી છે તેનાથી આ સમગ્ર જિલ્લાના ખૂબ જ સારા પ્રગતિના માટેના કાર્યોને આજે આવરી લેવાય છે એ માટે અમે કનુભાઈને સૌ આભારી છીએ.